नमस्ते विद्यार्थी मित्रों, हूँ छू मेहुल अने तमे जोई रह्या छो तमारी पोतानी एज्युटच चेनल। तमारी पोतानी एज्युटच चेनल में हूँ मेहुल श्री मेली मजेटी प्राथमिक शाळामांथी आप सौनुं स्वागत करूँ छू। आप जोई शको छो अत्यारे हूँ स्कूल पर छू अने चालो तो आपणे कालनो जे स्टैंडर्ड 5 माटेनो जे यूनिट 2 हतो એનો આપણે પાર્ટ 1 કરેલો તો આજે પાર્ટ 2 કરીએ। વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, કેમ કે અમારો તો હેતુ જે છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું મેલી મજરી પ્રાથમિક શાળામાંથી આપ સૌનું તમારી પોતાની એજ્યુટર ચેનલની અંદર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 5 એમાં આપણે યુનિટ 2 ભણી રહ્યા છીએ, એના પાર્ટ 1 ની અંદર આપણે આ પેરેગ્રાફ કર્યો હતો એ લવલી ફેર। એમાં આપણે પાર્ટ 1 ની અંદર આપણે અહીંયા સુધી જે પૂર્ણ કરેલું હતું, હવે આપણે આગળ વધીએ છીએ પાર્ટ 2 ની અંદર। હવે પાર્ટ 2 ની અંદર આપણે અહીંથી પાઠની શરૂઆત કરીએ છીએ। આપણે જે ડાયલોગ ભણી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એને આપણે આગળ વધારીએ છીએ। આ માટેના સ્પેલિંગ છે, જે રીતે મેં પાર્ટ 1 ના સ્પેલિંગ તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલેલા છે એ રીતે આ સ્પેલિંગ પણ મોકલી આપીશ। હવે હું જે શબ્દ નીચે ગ્રીન લીટી કરીશ એ શબ્દનું ગુજરાતી હશે। ચાલો તો પાઠ આપણો શરૂ કરીએ, લેટ્સ ગેટ સ્ટાર્ટ। રાની સેડ, ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ ફેર, એટલે કે મેળામાં એ બલૂન મેન એટલે કે એક ફુગાવાળો છે, તો એનો રહીમ જવાબ આપે છે, રહીમ સેડ યસ ધેર ઇઝ। હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે શીખી ગયા હતા કે યસ અથવા નોમાં જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન શરૂઆત થતા હોય, આપણે બે રીતના પ્રશ્ન શીખ્યા હતા। એક તો ફ્રેમ ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નો, જેમાં હુ, વોટ, વેર, હુમ, કે જેને ડેફિનેટ એટલે કે એનો જેનો જવાબ નિશ્ચિત હોય છે, નિશ્ચિત પ્રશ્ન કહેવામાં આવે છે। અને બીજા છે આપણે ઓક્ઝિલરી વર્બ, એટલે કે આવા સહાયકારક ક્રિયાપદો, એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવા 22 જેટલા સહાયકારક ક્રિયાપદો છે જે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીશ। એનાથી શરૂ થતા પ્રશ્નો જેને ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત પ્રશ્નો, આ બે ટાઈપના પ્રશ્નો છે અંગ્રેજીમાં પૂછાય છે। અને અનિશ્ચિત પ્રશ્નો શું કામ એને કહેવામાં આવે છે, કારણ કે જો સહાયકારક ક્રિયાપદ આગળ હોય તો એ પ્રશ્નનો જવાબ હંમેશા, વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે તમને સહાયકારક ક્રિયાપદ આગળ હોય પ્રશ્નમાં, એટલે એ પ્રશ્નનો જવાબ છે હંમેશા ને માટે યસ અથવા નોમાં જ આવે। તો આનો જવાબ અહીંયા જો સહાયકારક ક્રિયાપદ ઇઝથી શરૂ થતો પ્રશ્ન છે એટલે કે ડેફિનેટ ક્વેશ્ચન છે આ, એટલે કે નિશ્ચિત, સોરી ઇનડેફિનેટ ક્વેશ્ચન છે એટલે કે અનિશ્ચિત, તો અનિશ્ચિત એટલે કાં તો યસમાં આવશે કાં તો નોમાં, તો આનો જવાબ જો રહીમે યસમાં આપેલો છે બરાબર। તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે વાય છે કેપિટલ કરવાનો છે, ત્યારબાદ અલ્પવિરામ આવે છે, યસ પછી તમારું વાક્ય છે સાદું બની જાય છે, તો સાદું કરતાં પહેલાં લેવાનું, તો આમાં કરતાં ધેર છે તો ધેર લઈ લીધો, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ઇઝ છે તો ઇઝ લઈ લીધું બરાબર, યસ ધેર ઇઝ, આ છે એમ અથવા આ ત્યાં છે। ત્યાર પછી રાની એનો પાછો પ્રત્યુત્તર, રાની સાઈડ વેર ઇઝ હી, વેર ઇઝ હી એટલે કોના માટે હી વાપરેલો છે, બલૂન મેન માટે, હી સર્વનામ વાપરેલું છે કારણ કે બલૂન મેન પુરુષ છે, કે બલ તે, વેર એટલે ક્યાં અને ઇઝ એટલે છે। વિદ્યાર્થી મિત્રો જો આ WH ક્વેશ્ચન છે, તે ક્યાં છે, તો જો એનો જવાબ છે યસ નોમાં નથી, કારણ કે ફ્રેમ ક્વેશ્ચન એટલે અથવા તો W ક્વેશ્ચન હોય એ ટાઈપનો પ્રશ્ન હોય એને ડેફિનેટ ક્વેશ્ચન કહેવામાં આવે છે, એટલે કે નિશ્ચિત જવાબ, એનો જવાબ નિશ્ચિત જવાબ હોય, જો લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, જુઓ તે ટી સ્ટોલ નજીક છે, તો એનો જવાબ નિશ્ચિત થઈ ગયો બરાબર। હી એટલે તે, વેર એટલે ક્યાં અને ઇઝ એટલે છે, રાની કહે છે વેર ઇઝ હી, તે ક્યાં છે, તો રહીમ એનો જવાબ આપે છે લુક, લુક એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ, જુઓ હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, તે ટી સ્ટોલ એટલે કે ચાની લારી, નિયર એટલે કે નજીક અને ઇઝ એટલે છે। વિદ્યાર્થી મિત્રો અહીં નિયર છે એ પ્રેપોઝિશન છે, એટલે કે નામ યોગ્ય અવ્યવ, નામ યોગ્ય અવ્યય છે નામને લાગે છે, અહીં આપણું નામ છે ધ ટી સ્ટોલ, એટલા માટે એની આગળ નિયર લાગ્યું છે। ફરીથી એનું ગુજરાતી કરું છું, રહીમ સાઈડ, આ પૂછે છે રાની કે વેર ઇઝ હી, તે ક્યાં છે, તો રહીમ એનો જવાબ આપે છે લુક, જુઓ હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ, તે ચાની લારી, નિયર એટલે નજીક અને ઇઝ એટલે છે, તે ચાની લારી નજીક છે। હવે ફરીથી રાની કંઈક પૂછે છે, શું પૂછે છે, ચાલો હું તમને કહું, રાની સાઈડ અખિલ, હવે જો આ રહી મારે વાત કરતી હતી, હવે રાની છે અખિલ આરે વાત કરે છે, મેં તમને અગાઉ જ કહેલું હતું કે ડાયલોગ છે બે અથવા બેથી વધુ વ્યક્તિ વચ્ચે પણ હોઈ શકે। રાની સાઈડ અખિલ, હુ આર ધોઝ ચિલ્ડ્રન, ધોઝ એટલે પહેલાં, ધેટનું બહુવચન વિદ્યાર્થી મિત્રો, દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ, એ
એટલે કે પહેલું જે આપણે આંગળી ચીંધીને બતાવીએ છીએ બરાબર, એને ધેટ એટલે કે પહેલું દૂરની વસ્તુ, એનું બહુવચન છે ધ્વજ. જો દૂરની વસ્તુ એક કરતાં વધુ હોય તો ધ્વજ વાપરવામાં આવે છે, એ બહુવચન છે બરાબર, જે સિંગ્યુલર અને પ્લુરલમાં મેં આપ લોકોને સમજાવેલું હતું. ધ્વજ એટલે પહેલું, પેલા બાળકો, ચિલ્ડ્રન એટલે બાળકો, હુ એટલે કોણ અને આર એટલે છે, પેલા બાળકો કોણ છે. વિદ્યાર્થી મિત્રો અહીં ઇઝ કેમ નથી વાપર્યું, આર શા માટે વાપર્યું છે, કારણ કે અહીંયા વાપર્યું છે ધ્વજ. જો અહીંયા ધેટ વાપર્યું હોત તો ઇઝ આવત બરાબર, પરંતુ બહુવચન ધ્વજ વાપરેલું છે એટલે આર વાપરેલું છે. ફરીથી કહું, રાની સૈડ અખિલ, રાની અખિલને પૂછે છે બરાબર, અખિલ ધ્વજ ચિલ્ડ્રન, ધ્વજ એટલે પેલા, ચિલ્ડ્રન એટલે બાળકો, પેલા બાળકો, હુ એટલે કોણ અને આર એટલે છે, પેલા બાળકો કોણ છે, રાની સૈડ અખિલ, હુ આર ધ્વજ ચિલ્ડ્રન. તો રહીમ એનો જવાબ આપે છે, રહીમ સૈડ ધે આર માય નેઇબર્સ. જો નેઇબર્સ એટલે પાડોશીઓ, એન ઈ આઈ જી એચ બી ઓ યુ આર, નેઇબર એટલે એક વચન છે પાડોશી, પણ પાડોશી એક કરતાં વધુ હોય તો એને નિયમ મુજબ બહુવચન થાય નામનું બરાબર. નેઇબર્સ એટલે કે પડોશીઓ, ધેય આર માય નેઇબર્સ, ધેય એટલે તેઓ, જો એક કરતાં વધુ છે એટલે ધેય વાપરેલું છે. આપણે જે કોષ્ટક શીખ્યા હતા બરાબર સર્વનામનું, એમાં મેં તમને શીખવ્યું હતું ત્રીજો પુરુષ બહુવચન ધેય, ધેયનું ગુજરાતી થાય છે તેઓ, તેઓ માય એટલે મારા, નેઇબર્સ એટલે પાડોશીઓ અને આર એટલે છે, તેઓ મારા પાડોશીઓ છે. વિદ્યાર્થી મિત્રો આ માય છે એ મેં તમને વિભક્તિનું કોષ્ટક શીખવ્યું હતું, આઈ કર્તા વિભક્તિ, મી કર્મ વિભક્તિ અને માય માઇન સંબંધક વિભક્તિ, સોરી આઈ કર્તા વિભક્તિ, મી કર્મ વિભક્તિ અને માય છે એ સંબંધક વિભક્તિ છે, એટલે આઈ કર્તા વિભક્તિનું આ સંબંધક વિભક્તિનું રૂપ અહીં વપરાયેલું છે, જે આપણે વિભક્તિનું તમને મેં લેક્ચર લીધો ત્યારે તમને તે ભણાવેલું છે બરાબર. ધેય આર, હવે એના નામ બતાવે, નેઇબર્સ છે પાડોશીઓ પણ કોણ કોણ છે, જો બધાના નામ અહીં બતાવેલા છે બરાબર. ધેય આર એટલે કે તેઓ, નચિકેતા, ભાવિક, આસિફ, જોસેફ અને વેદાંત છે. આર એટલે છે, જો એક કરતાં વધુ વ્યક્તિ, જો અહીંયા વધુ એના પાડોશીઓ છે એટલે આર વાપરેલું છે સાદા વર્તમાન કાળના નિયમ મુજબ બરાબર. સાદા વર્તમાન કાળમાં એમ, ઇઝ અને આર આ ત્રણ ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ આવે છે. જો એક વચન હોય તો ઇઝ, આઈ સાથે હંમેશા એમ, એક વચન હોય તમારું સાદા વર્તમાન કાળ તો ઇઝ, અને સાદા વર્તમાન કાળનું બહુવચન હોય તો આર. એટલે અહીં બહુવચન એટલા માટે વાપરેલું છે સાદા વર્તમાન કાળના નિયમ મુજબ બરાબર. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક, એન્ડ એટલે અને નચિકેતા છે. વિદ્યાર્થી મિત્રો અહીં એન્ડ છે એ કંજક્શન છે, જે આપણે કંજક્શનનો લેક્ચર ગ્રામરનો ભણીશું ત્યારે હું તમને સારી રીતે ભણાવી દઈશ. એન્ડ એટલે અને, બે શબ્દો અથવા તો બે વાક્યોને જોડવા માટે વપરાય છે. અહીં જો શબ્દોને જોડવા માટે, આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક, નચિકેતા આટલા શબ્દો છે એને જોડવા માટે એન્ડ વપરાયેલું છે, જેનો વિશેષ આપણે અભ્યાસ છે એ હું તમને જ્યારે આનો આપણે લેક્ચર ભણીશું કંજક્શન ત્યારે હું તમને ભણાવીશ. રાની સાઈડ વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું લુકિંગ એટ એટલે કે જોઈ રહ્યા, અને આર એટલે છે, તેઓ શું જોઈ રહ્યા છે એના પાડોશીઓ, જો પછી કંઈક જોતા હશે એના પાડોશીઓ બરાબર. એટલે રાની પૂછે છે કે વોટ આર ધે લુકિંગ એટ, તેઓ વોટ એટલે શું, લુકિંગ એટ એટલે કે ના તરફ જોઈ રહ્યા, અને આર એટલે છે, તેઓ શેના તરફ જોઈ રહ્યા છે બરાબર. તો રહીમ કહે છે, રહીમ સેડ કલરફુલ બલૂન્સ, એટલે કે રંગબેરંગી બલૂન્સ એટલે ફુગાવો. મૂળ સ્પેલિંગ છે બી એ ડબલ એલ ડબલ ઓ એન, બલૂન એટલે ફુગો, પણ એને એસ લગાડેલો છે બહુવચન પ્લુરલના નિયમ મુજબ, એટલે બલૂન્સ છે ફુગાવો. રહીમ સેડ, રહીમે કહ્યું કલરફુલ બલૂન્સ એટલે કે રંગબેરંગી ફુગાવો. અને તમે જાણો જ છો કે આ એક મેળાનું ચિત્ર છે બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે રાની એનું કન્વર્ઝેશન એટલે કે એની વાર્તાલાપ આગળ ચલાવે છે. વોટ ઇઝ ધેટ રહીમ, રહીમ પેલું, વોટ એટલે શું અને ઇઝ એટલે છે. રાની સાઈડ વોટ ઇઝ ધેટ રહીમ, પેલું શું છે રહીમ. જો વિદ્યાર્થી મિત્રો ધેટ એટલે એનો મતલબ એણે આંગળી ચીંધાડીને વાત કરેલી હશે બરાબર, કારણ કે વસ્તુ દૂર રહી છે અને દૂરની વસ્તુ તરફ એ રહીમ, રાની છે, રહીમનું ધ્યાન દોરે છે, કારણ કે એ વસ્તુની એને ખબર નથી કે એ શું છે. એટલે દૂરની એટલે અહીંયા ધેટ વાપરેલું છે, એટલે આપણે સમજી લેવાનું કે વસ્તુ છે કંઈક દૂર હશે અને આંગળી ચીંધાડીને વાત કરેલી હશે. કારણ કે આપણે ધીસ અને ધેટમાં શીખ્યા હતા કે જ્યારે વસ્તુ દૂર હોય અને આંગળી ચીંધીને વાત કરવાની હોય ત્યારે એના માટે વપરાય છે ધેટ. વોટ ઇઝ ધેટ રહીમ, રહીમ ધેટ એટલે પેલું, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, પેલું શું છે. તો રહીમ એને જવાબ આપે છે, રહીમ સેઝ
ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ, એટલે કે તેને મેરી ગો રાઉન્ડ એટલે કે જે ગોળ ચક્કર આવે છે ને વિદ્યાર્થી મિત્રો, ઊંચું જે જાયન્ટ ગોળ ચક્કર હોય બરાબર, એને મેરી ગો રાઉન્ડ કહે છે. ગોળ જે ચકેડી હોય એને મેરી ગો રાઉન્ડ કહે. તે મેરી ગો રાઉન્ડ કોલ્ડ એટલે કે નામે ઓળખાય અને ઇઝ એટલે છે બરાબર, તે મેરી ગોલ્ડ નામે કોલ્ડ એટલે કે ઓળખાય અને ઇઝ એટલે છે, તે મેરી ગોલ્ડ નામે ઓળખાય છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. સ્મોલ એટલે નાનું બરાબર. હવે એક બીજું જાયન્ટ વ્હીલ બતાવે છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, એટલે કે ચકડોળની નજીક. નિયર એટલે નજીક, મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ, નિયર એટલે નજીક. ચકડોળની નજીક જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચકડોળ તરફ. લુક એટ એટલે કે જુઓ, લુક એટ એટલે ના તરફ જુઓ બરાબર. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે કે ચકડોળ, નિયર એટલે કે નજીક, ચકડોળ નજીક મોટા ચકડોળ તરફ. જાયન્ટ વ્હીલ એટલે મોટા ચકડોળ તરફ. લુક એટલે કે ના તરફ જુઓ. ઇટ ઇઝ હ્યુજ, હ્યુજ એટલે વિશાળ, હ્યુજ એટલે વિશાળ. ઇટ એટલે તે વિશાળ અને ઇઝ એટલે છે. અહીંયા ઇટ કોના માટે વપરાયું છે, તો કે જાયન્ટ વ્હીલ માટે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વનામમાં શીખ્યા હતા કે જ્યારે નામ છે જાયન્ટ વ્હીલ અહીંયા વાપરું, જાયન્ટ વ્હીલ ઇઝ હ્યુજ, તો વાક્ય થોડું ખરાબ લાગત, એટલે નામને બદલે વપરાય તે સર્વનામ, જે આપણે સર્વનામના નિયમમાં શીખેલા હતા. એટલે જાયન્ટ વ્હીલ માટે ઇટ વપરાય છે. પશુ પક્ષી વનસ્પતિ અને નિર્જીવ વસ્તુ માટે ઇટ સર્વનામ વપરાય છે. ઇટ ઇઝ હ્યુજ એટલે કે તે વિશાળ છે. હવે કંઈક રાની કહે છે, ચાલો જોઈએ શું કહે છે. રાની સેડ લેટ્સ બાય આઈસ્ક્રીમ. જો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજ્ઞાત વાક્ય આવ્યું. આ ખરેખર છે લેટ અસ, લેટ એટલે ચાલો અને અસ એટલે આપણે, પરંતુ અહીં લખેલું છે લેટ્સ. શા માટે? જો યુની જગ્યાએ આવું ચિહ્ન કરીને એસ મૂકેલો છે, અને આ જે ચિહ્ન છે આવું ચિહ્ન એને કહેવામાં છે લોપ ચિહ્ન, એટલે કે જો યુનો લોપ થઈ ગયો એટલે કે યુ ગાયબ થઈ ગયેલો છે. લેટ અસ બાય આઈસ્ક્રીમ, ચાલો. લેટ એટલે ચાલો, અસ એટલે આપણે. ચાલો આપણે આઈસ્ક્રીમો ખરીદીએ. જો વધુ વ્યક્તિઓ છે એટલે એક આઈસ્ક્રીમની જો આઈસ્ક્રીમ્સ છે, વધુ આઈસ્ક્રીમ લેવી પડે ને વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે, જો અહીંયા લેટ અસ છે બરાબર, લેટ એટલે ચાલો, અસ એટલે આપણે. ચાલો આપણે આઈસ્ક્રીમો બાય એટલે ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમની દુકાન. સ્ટોલ એટલે દુકાન, વેર એટલે ક્યાં અને ઇઝ એટલે છે. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? તો હવે રહીમ એનો જવાબ આપે છે. રહીમ સેડ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ, તે મોટા ચકડોળ. જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચકડોળ, નિયર એટલે નજીક. તે મોટા ચકડોળ નજીક ધેટ ટ્રી એટલે કે પેલા ઝાડની, અંડર એટલે નીચે અને ઇઝ એટલે છે. તે મોટા ચકડોળ નજીક પેલા ઝાડની નીચે અને ઇઝ એટલે છે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. રાની સાઈડ લેટ્સ ગો. જો ફરીથી લેટ અસ આવ્યું, આખું રૂપ છે વિદ્યાર્થી મિત્રો લેટ અને અસ. લેટ એટલે ચાલો, અસ એટલે આપણે, આખું રૂપ છે બરાબર, અડધું રૂપ છે બરાબર, આખું રૂપ છે એનું. લેટ એટલે ચાલો અને અસ એટલે આપણે. જે આવું ચિહ્ન વાપરેલું છે એને લોપ ચિહ્ન કહેવામાં આવે છે, એટલે કે યુ ગાયબ થઈ ગયો છે બરાબર, એની જગ્યાએ આવું લોપ ચિહ્ન વાપર્યું છે. એટલે લેટ્સ, લેટ્સ એટલે લેટ એટલે ચાલો, અસ એટલે આપણે. ચાલો આપણે, ધેર એટલે ત્યાં અને ગો એટલે જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આગળના ઘણા વાક્યોમાં ધેર આવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ધેર જો શરૂઆતમાં વપરાય ને તો તે માત્ર કર્તા તરીકે વપરાય, તેનું ગુજરાતી ત્યાં નથી કરવાનું. અહીંયા જો ધેર છે વચ્ચે અથવા તો છેલ્લે વપરાયેલું છે, છેલ્લે વપરાયેલું છે એટલે ત્યાં ગુજરાતી કરશું. ચાલો આપણે ત્યાં ગો એટલે જઈએ. આઈ વિલ ટેક એ બિગ કપ, હું એક મોટો કપ. ટેક એટલે લેવું, પણ વ્હીલ સાથે છે, સાદો ભવિષ્યકાળ છે બરાબર, એટલે કે લઈશ થશે. ફરીથી ગુજરાતી કરું, હું એક મોટો કપ. ટેક એટલે લેવું, પણ વ્હીલ સાથે છે એટલે લઈશ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈસ્ક્રીમનો મોટા કપ લેવાની વાત છે બરાબર. રહીમ સાઈડ ઓકે, બરાબર, બધું બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, ઓકે છે એનો સ્પેલિંગ ખરેખર આ રીતે થાય, ઓકે એ વાય, ઓકે એટલે બરાબર. આ પણ ટૂંકું રૂપ છે બરાબર. હવે આગળ જે મેળો ચાલુ છે બરાબર, આપણે રાની સાઈડ હુ ઇઝ ધેટ મેન, એટલે કે આ માણસની વાત કરે છે. ક્યાં માણસની? આ રાની સાઈડ હુ ઇઝ ધેટ મેન. જો અહીંયા પણ ધેટ વાપરેલું છે, એટલે કે રાણી જે માણસ વિશે પ્રશ્ન પૂછે છે એ એનાથી દૂર હશે, કારણ કે ધેટ એ આંગળી ચિંધીને વાપરવા માટે છે બરાબર. પેલો માણસ, ધેટ મેન એટલે કે પેલો માણસ, હુ એટલે કોણ અને ઇઝ એટલે છે. પેલો માણસ કોણ છે? તો રહીન જવાબ આવે, હી ઇઝ અ જગલર, જુગલર એટલે કે જાદુગર, તે એક જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ, પેલું હિઝ હેન્ડ, ઇઝ એટલે તેના હાથ, ઇન એટલે માં, એક પેટી અને ઇઝ એટલે છે.
पेली धेट एटले पेली हिज एटले तेना हेन्ड एटले हाथ पेली तेना हाथ इन एटले मा ए बॉक्स एक पेटी अने इज एटले छे जो विद्यार्थी मित्रों हिज वापरू छे कोना माटे वापरू छे जगलर माटे जुगलर बराबर जगलर एटले जादूगर माटे हिज वापरू छे कारण के पुरुष छे ही कर्ता विभक्ति हिम एनी कर्म विभक्ति અને હિઝ સંબંધક વિભક્તિ એટલે હિનું સંબંધક વિભક્તિનું રૂપ છે હિઝ એટલે તેનું પેલી પેલા હિઝ હેન્ડ એટલે કે તેના હાથ ઇન એટલે માં એક પેટી એ બોક્સ એટલે એક પેટી અને હિઝ એટલે છે ઇટ ઇઝ એમ્પ્ટી એમ્પ્ટી એટલે ખાલી જો આ ઇટ કોના માટે વપરાયેલું છે આ પેટી માટે બોક્સ માટે કારણ કે એ નિર્જીવ વસ્તુ છે એટલે અહીંયા વારે વારે બોક્સ શબ્દ ન વાપરતા સર્વનામના નિયમ મુજબ આપણે નામને બદલે નામ વાપરી સોરી નામને બદલે આપણે સર્વનામ વાપરીશું બરાબર ઇટ ઇઝ એમ્પ્ટી તે ખાલી એમ્પ્ટી એટલે ખાલી અને ઇઝ એટલે છે તે ખાલી છે ધેર આર બોલ્સ નિયર હિમ જો વિદ્યાર્થી મિત્રો ફરીથી ધેર આગળ આવ્યું એટલે માત્ર ધેર અહીં છે ઇન્ટ્રોડક્ટરી તરીકે વપરાયેલું છે અહીંયા એનું ગુજરાતી ત્યાં કરવાનું થતું નથી માત્ર કરતા ન હોય ત્યારે અહીંયા ધેર વાપરવામાં આવેલું છે તો અહીંથી ગુજરાતી કરશું તેની હિમ એટલે તેની જો હી પછી હિમ કર્તા વિભક્તિ એનું કર્મ વિભક્તિનું રૂપ છે અને હિની સંબંધક વિભક્તિનું રૂપ છે હિઝ પરંતુ હિમ એટલે તેનું બરાબર તેની નજીક નિયર હિમ એટલે કે તેની નજીક બોલ્સ એટલે કે દડાઓ અને આર એટલે છે તેની નજીક દડાઓ છે બોટલ્સ આર ઓન ધ ટેબલ એટલે કે બોટલો તમે જોઈ શકો છો અહીં બોટલો છે ને વિદ્યાર્થી મિત્રો એટલે કે બાટલીઓ ટેબલ ઓન એટલે કે ઉપર અને આર એટલે છે જો એક કરતાં વધુ બાટલીઓ છે બોટલ નથી બોટલ્સ છે વિદ્યાર્થી મિત્રો એટલે આર વાપરેલું છે સાદા વર્તમાન કાળના બહુવચનના નિયમ મુજબ બરાબર બાટલીઓ ટેબલ ઉપર છે ઓન એટલે ઉપર વિદ્યાર્થી મિત્રો જે આપણે પ્રેપોઝિશનમાં શીખીશું બરાબર ચાલો આગળ જોઈએ હવે રાની શું કહે છે રાની સેડ રહીમ લુક એટ ધેટ ગર્લ હવે રાની ક્યાંક છે રહીમનું બીજી જગ્યાએ ધ્યાન દોરે છે રાનીએ રહીમને કહ્યું રહીમ લુક એટ ધેટ ગર્લ એટલે એનો મતલબ જો ધેટ વાપરેલું છે એટલે આ જે ગર્લ છોકરી બતાવવા માગે છે રાની એ પણ દૂર હશે બરાબર પહેલી છોકરી લુક એટ એટલે કે તરફ જુઓ લુક એટ આખો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ના તરફ જુઓ જોવું બરાબર સી ઇઝ અ રોપ વોકર તેણી રોપ વોકર એટલે કે એક દોરડા પર ચાલનાર છે રોપ વોકર એટલે દોરડા પર ચાલનાર નટ હોય ને નટ એને રોપ વોકર કહેવાય બરાબર તેણી એક નટી છે નટી એટલે કે દોરડા પર ચાલનાર બરાબર સી ઇઝ ઓન ધેટ રોપ તેણી ધેટ રોપ એટલે કે ધેટ એટલે પેલા દોરડા ઓન એટલે કે ઉપર અને ઇઝ એટલે છે અહીં સી છે એ આ ગર્લ માટે વપરાયેલું છે સર્વનામ બરાબર છોકરી છે એના માટે આપણે સર્વનામ સી વાપરીએ છીએ તેણી પેલા દોરડા ધેટ રોપ એટલે પેલા દોરડા ઓન એટલે ઉપર અને ઇઝ એટલે કે છે ધેર ઇઝ એ લોંગ બાંબુ ઇન અર હેન્ડ્સ જો ફરીથી ધેર પેલા આવ્યું એટલે એનું ગુજરાતી આપણે ત્યાં નહીં કરીએ કારણ કે એ ઇન્ટ્રોડક્ટરી તરીકે એટલે કે કર્તાના સ્થાને જ્યારે વાક્યમાં કરતા ન હોય એના બદલામાં ધેર વપરાયેલું હોય છે જ્યારે પેલા વપરાયેલું હોય એટલે અહીંયા ત્યાં કરશું નહીં આપણે હર હેન્ડ્સ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સી છે તેનું સંબંધક રૂપ સી કર્તા વિભક્તિ સી પછી હર કર્મ વિભક્તિ અને હર સંબંધક વિભક્તિ બરાબર એટલે આ સીનું સંબંધક વિભક્તિનું રૂપ છે કારણ કે અહીંયા સી હતું તો એના માટે હર સંબંધક વિભક્તિનું રૂપ વાપરેલું છે તેણીના હાથો જો હેન્ડ્સ એટલે હાથ હાથો નહીં કરીએ આપણે ભલે બહુવચન હોય તેણીના હાથ ઇન એટલે માં તેણીના હાથમાં એક લાંબો એ લોંગ એટલે કે એ એટલે એક લોંગ લાંબો એક લાંબો વાંસ બાંબુ એટલે વાંસ અને ઇઝ એટલે છે બરાબર તેણીના હાથોમાં એક લાંબો વાંસ છે ધેટ ઇઝ હર ફાધર પેલા તેણીના પિતા છે ધેટ ઇઝ હિઝ ડ્રમ પેલું જો અહીંયા પાછું જો હિઝ વાપર્યું છે વિદ્યાર્થીનું શા માટે કારણ કે જો અહીંયા એણે કીધું ને ધેટ ઇઝ હર ફાધર પેલા તેણીના પિતા છે એટલે તેણીના પિતા માટે અહીં સંબંધક સર્વનામ હિઝ વાપરેલું છે હી કર્તા વિભક્તિ હિમ કર્મ વિભક્તિ પુરુષ માટે બરાબર અને હિઝ સંબંધક વિભક્તિ એટલે હિનું સંબંધક વિભક્તિનું કારણ કે એણે ધેટ ઇઝ હર ફાધર એમ કીધું ને રાનીએ કે પેલા તેણીના પિતા છે એટલે અહીં પિતા માટે હિઝ વાપરેલું છે બરાબર ધેટ ઇઝ હિઝ ડ્રમ પેલું હિઝ એટલે તેનું ડ્રમ એટલે નગારું બરાબર અને હિઝ એટલે છે પેલું તેનું નગારું છે ચાલો આપણે આગળ જઈએ હવે રહીમ કહે છે વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક એટલે કે આ જે છોકરી છે ને દોરડા ઉપર ચાલુ ને વિદ્યાર્થી મિત્રો એક યુક્તિ જ છે ટ્રીક છે પ્રેક્ટિસ વગર આવડે નહીં આ પણ એક કળા છે એટલે જો અહીં વાવ પછી આશ્ચર્ય ચિહ્ન કર્યું અને આશ્ચર્ય થાય છે અરે વાવ અરે ઇટ્સ એટલે ખરેખર વિદ્યાર્થી મિત્રો ઈ છે ઇટ ઇઝ
परंतु आई नो लोप थई गयो छे अने एनी जग्याए आ रीतना ऊपर अल्पविराम जेवुं करीने एस वापरेलो छे एटले के आई ने गायब करेलो एटला माटे अहीं इट्स छे बराबर। वाव रहीम सेड, अरे रहीमे कह्युं अरे वाव, इट्स एटले के इट इज बराबर, इट्स अ वंडरफुल ट्री, ते एक वंडरफुल एटले के अद्भुत, विद्यार्थी अद्भुत युक्ति, ट्रीक एटले युक्ति अने वंडरफुल एटले अद्भुत अने ट्रीक एटले युक्ति। रहीमे कह्युं वाव अरे ते, इट एटले ते, एक अद्भुत युक्ति अने इज एटले छे। અહીં ઈટ કોના માટે વપરાયેલું છે? આ વન્ડરફુલ ટ્રીક માટે, કારણ કે વન્ડરફુલ ટ્રીક અદ્ભુત યુક્તિ એ નિર્જીવ વસ્તુ છે બરાબર, એટલે એના માટે વપરાયેલું ઈટ સર્વનામ છે। બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, આપણા પાઠનું નામ જ હતું ને અ લવલી ફેર, લવલી એટલે પ્રિય અને ફેર એટલે મીળો। બક્ષીપુર નો મેળો, બક્ષીપુર ફેર એટલે કે બક્ષીપુરનો મેળો, ફેર એટલે મેળો। એક લવલી એટલે આનંદી, ફેર એટલે મેળો, આનંદી અથવા પ્રિય પણ કરી શકો, મેળો છે। ફરીથી ગુજરાતી કહેતો બક્ષીપુરનો મેળો, એક એટલે એક લવલી ફેર એટલે કે આનંદી મેળો, ઇઝ એટલે કે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આ તમારે એક્ટિવિટી 4B આપણે જોઈએ છીએ, એમાં તમારે કશું જ નથી કરવાનું, માત્ર હું જે શબ્દ બોલું છું એ તમારે મોટેથી બોલવાનો છે। અ બાજાર એટલે કે બજાર બરાબર, અ જાયન્ટ વ્હીલ એટલે કે મોટી ચકડોળ, અ લવલી ફેર, જો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચારણ પણ ધ્યાન રાખજો, પ્રિય મેળો, અ ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન, સ્ટોલ એટલે દુકાન, વીમેન એટલે કે સ્ત્રીઓ, જો વિદ્યાર્થી મિત્રો આનું ઉચ્ચારણ બરાબર ધ્યાન રાખજો, વીમેન, આના ઘણા વુમેન કરે છે વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચારણ આનું પ્રોનાઉન્સિએશન થાય છે વીમેન, વુમન એટલે સ્ત્રી, પરંતુ તમને મેં સિંગ્યુલર પ્લુરલના જે લેક્ચર લીધો હતો એમાં સમજાવ્યું હતું વુમનનું વુમન્સ નહીં થાય, કારણ કે આપણે સામાન્ય રીતે એસ, ઈએસ, આઈએસ કે વીએસ લગાડીને નામનું બહુવચન કરી લઈએ છીએ, પરંતુ વુમનનું વિદ્યાર્થી મિત્રો થશે એ અનિયમિત છે, મેં તમને સિંગ્યુલર અને પ્લુરલ જ્યારે સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું, એનું થશે અનિયમિત, એટલે યાદ રાખવું પડશે વુમનની જગ્યાએ WOMEN વીમેન, વીમેન એટલે સ્ત્રીઓ। અ મેરી ગો રાઉન્ડ એટલે કે નાની ચકડોળ, જાયન્ટ વ્હીલ એટલે મોટી ચકડોળ બરાબર, અ લોંગ બાંબુ, લોંગ એટલે લાંબુ અને બાંબુ એટલે વાંસ, લાંબો વાંસુ, વાંસ, અ લોંગ બાંબુ, નેઇબર્સ બહુવચન છે, મેં આગળ સમજાવી દીધું હતું નેઇબર એનું બહુવચન નેઇબર્સ, પાડોશીઓ, અ આઈસ સોરી એન આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે આઈસ્ક્રીમની સ્ટોલ એટલે કે દુકાનો। વિદ્યાર્થી મિત્રો અહીંયા એન શા માટે લાગ્યો છે, જે મેં તમને આપણે જે આર્ટિકલનો નિયમ સમજાવ્યો હતો એમાં મેં તમને ગ્રામરના ટોપિકમાં સમજાવ્યું હતું કે જો નામ છે અહીંયા આઈસ્ક્રીમ નામ છે એનો પહેલો અક્ષર AEIOU એ અંગ્રેજીના 5 સ્વરો છે, AEIOUથી શરૂ થતો હોય તો એને એન આર્ટિકલ લાગે, તો જો અહીં પહેલો અક્ષર આઈ છે AEIOU, ખાલી માત્ર પહેલો અક્ષર જ નથી જોવાનો, ગુજરાતી સ્વર પણ જોવાના, એટલે કે આનું ઉચ્ચારણ આઈસ્ક્રીમ તો એમાં પહેલો શબ્દ આવે છે આ, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી 5 સ્વરો છે અ આ ઈ, સોરી ગુજરાતીના સ્વરો 5 નથી, અંગ્રેજીના 5 સ્વરો છે એ ઈ આઈ ઓ ને યુ, જ્યારે ગુજરાતીમાં 5 ગુજરાતીમાં સ્વરો છે અ આ ઈ ઉ, આ બધા છે ગુજરાતીના સ્વરો છે બરાબર, તો આનું ઉચ્ચારણ કરો આઈસ્ક્રીમ જેમાં પહેલો અક્ષર આ છે ઉચ્ચારણમાં પણ બરાબર, અને એનો પહેલો અક્ષર જો એમાં આઈ છે જે AEIOU અંગ્રેજીનો પહેલો સ્વર છે, જો એનો સ્વરથી શરૂ થતો એનો ઉચ્ચાર અને ગુજરાતી એનો ઉચ્ચાર છે એ પણ ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય અને નામનો પહેલો અક્ષર છે એ પણ અંગ્રેજી સ્વરથી શરૂ થતો હોય તેને એન લાગે, એટલા માટે અહીં એન લગાડેલું છે, જે મેં તમને ખૂબ સારી રીતે આર્ટિકલના નિયમમાં સમજાવેલું છે। અ રોપ રાઇડર એટલે કે રોપ પર ચાલનાર, રાઇડર એટલે કે સવાર થનાર, ચાલનાર બરાબર। ચાલો આગળ જોઈએ, હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાજુ બધા એક વચન આપેલા છે અને આ બાજુ એના બધા બહુવચન આપેલા છે બરાબર, ચાલો એ જોઈએ। અ શોપ, કારણ કે આપણે જો એક વચન બહુવચનમાં સિંગ્યુલર પ્લુરલમાં આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, જો નામ એક વચન હોય તો બધે આર્ટિકલ લાગે, જો એ અથવા એન લાગેલો હશે બરાબર। અ શોપ એક દુકાન, શોપ્સ દુકાનો, અ ટોય એક રમકડું, ટોય્સ રમકડાઓ, અ સ્ટોલ એટલે કે દુકાન, સ્ટોલ્સ એટલે કે દુકાનો, અ બોલ એટલે કે દડો અને બોલ્સ એટલે કે દડાવો, અ બુક એટલે કે ચોપડી અને બુક્સ એટલે કે ચોપડીઓ, જો વિદ્યાર્થી મિત્રો બરાબર નોંધજો, જો તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં સિંગ્યુલર પ્લુરલ જે અગાઉ એક વચન અને બહુવચનનો ગ્રામરનો લેક્ચર આપેલો છે એ પણ હું આ તમારા વિડીયો તમે જુઓ છો એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં હું તમને લિંક આપી દઈશ, એમાંથી તમે એ જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ પડે અહીંયા એસ ક્યારે લાગે નામને, ઈએસ ક્યારે લાગે, આઈએસ ક્યારે લાગે અને વીએસ ક્યારે લાગે, એટલે આ પાઠ જોતા પહેલાં આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે સિંગ્યુલર અને પ્લુરલ મારા અગાઉ લીધેલા લેક્ચરની એ બરાબર જોઈ લેશો। એ કેટ એટલે કે બિલાડી, કેટ્સ બિલાડીઓ,
અ ડોગ એટલે કે કૂતરો, ડોગ્સ કૂતરાઓ. એન એપલ એટલે કે એક સફરજન, એપલ્સ એટલે કે સફરજનો. એન ઓરેન્જ એટલે કે એક નારંગી, ઓરેન્જીસ એટલે કે નારંગીઓ. અ હેન્ડ એટલે કે હાથ, અને હેન્ડ્સ એટલે કે હાથો, પણ હાથો નહીં કરી આપણે હાથ જ કરશું બરાબર એનું ગુજરાતી. અ કાઇટ એટલે કે એક પતંગ, અને કાઇટ્સ એટલે કે પતંગો. અ ડ્રાઈવર એટલે કે એક વાહન ચાલક, અને ડ્રાઈવર્સ એટલે કે વાહન ચાલકો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અ મેન એટલે કે એક માણસ, અને MEN મેન એટલે માણસો. જો આ બધા છે અનિયમિત છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને સિંગ્યુલર પ્લુરલમાં ભણાવ્યું હતું કે કેટલાક નામના બહુવચન એવા છે કે જેને SES IS કે VES લગાડવાથી બહુવચન નથી થતું, એ અનિયમિત છે. જો આ બધા એને આપણે ફરજિયાત સ્પેલિંગ યાદ રાખવા પડે, અને પરીક્ષામાં તમારી ભૂલ પડાવવા આવા જ બહુવચન મોટે ભાગે પૂછે છે, એટલે આ ખાસ કરી લેજો. અ મેન એટલે કે એક માણસ, તો જો એનું MEN થયું માણસો. અ વુમન એટલે કે એક સ્ત્રી, વીમેન. જો આનું ઉચ્ચારણ પણ બરાબર, વુમેન નહીં પણ વીમેન એટલે કે સ્ત્રીઓ. અ પોસ્ટમેન એટલે કે એક ટપાલી, પોસ્ટમેન એટલે કે ટપાલીઓ. અ પોલીસમેન એટલે કે એક પોલીસવાળો, અને અ પોલીસમેન એટલે કે એક પોલીસવાળાઓ. જો અહીંયા MEN છે, જો થોડોક ફેર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ MEN છે, અહીંયા MAN હતું બરાબર, એ ફેરફાર છે. અ ચાઇલ્ડ એટલે કે એક બાળક, જ્યારે ચિલ્ડ્રન એટલે કે બાળકો, એક કરતાં વધુ બાળકો હોય ત્યારે. અ વાઇફ એટલે કે પત્ની. પણ જો વિદ્યાર્થી મિત્રો આ અનિયમિત નથી, આ નિયમ મુજબ છે. મેં તમને શીખવ્યું હતું જ્યારે સિંગ્યુલર પ્લુરલનો લેક્ચર આપ્યો ત્યારે, કે જો નામને અંતે એફ કે એફ ઈ હોય, જો આમાં એફ ઈ છે તો એફ ઈનો VES કરી દેવાનું, એટલે જો WIM નેમ રાખ્યો પછી એફ ઈ કાઢી નાખ્યું, અહીંયા VES કરેલું છે બરાબર. વાઇવ્સ એટલે પત્નીઓ. નાઇફ, આ તો નિયમ મુજબ છે બધા વિદ્યાર્થી મિત્રો, આ બે એ ખોટા અહીંયા લખી દીધા છે અનિયમિતમાં બરાબર, ટેક્સ્ટબુકમાં ભૂલ થઈ ગઈ છે. અ નાઇફ એટલે કે ચાકુ, અને નાઇવ્સ જો અહીંયા પણ છેલ્લે એફ ઈ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે NIM નેમ રહેવા દીધું, અને એફ કે એફ ઈ આવતું હોય તો નિયમ મુજબ આપણે એફ કે એફ ઈ કાઢીને VES લગાડેલું છે બરાબર. નાઇવ્સ એટલે કે ચાકાઓ. અ ફૂટ એટલે કે પગનો પંજો, અને ફીટ એટલે કે પગના પંજાઓ. ટૂથ, અ ટૂથ એટલે કે દાંત, અને ટીથ એટલે કે દાંતો. પછી છે ડિયર, અ ડિયર એટલે કે હરણ, અને DER ડિયર એટલે કે હરણો. જો ડિયરનું ડિયર એમનેમ રહેશે, કેટલાક એવા છે કે એકવચન પણ એમનેમ એ જ હોય અને બહુવચન પણ એ જ હોય, જે દાખલા તરીકે આ બરાબર. આવા ઘણા છે પણ એ ઉદાહરણ રૂપે તમને આપેલા છે. અ માઉસ એટલે કે ઉંદર, અને માઇસ એટલે કે ઉંદરડાઓ બહુવચન. એન ઓક્સ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એન લાગેલો છે શા માટે, કારણ કે જો એનો ઓક્સમાં પહેલો અક્ષર ઓ છે, જે અંગ્રેજીનો સ્વર છે એ આવ્યું બરાબર, અને પાછું એનું ઉચ્ચારણ કરો ઓ, તો એ પણ ગુજરાતીનો સ્વર છે, એટલે કે એનું ઉચ્ચારણ કરતાં પણ ગુજરાતી સ્વર હોય, અને એનો પહેલો અક્ષર પણ અંગ્રેજી સ્વર હોય એ આવ્યો હોય બરાબર, તો એને એન લાગે, એટલા માટે અહીં એન લાગેલો છે. એન ઓક્સ એનું બહુવચન થાય ઓક્સિન, ઓક્સિન એટલે કે બળદો. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમારે જોડી લખવાની છે, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું, કારણ કે આ પાર્ટ તમારો છે એ લગભગ છે 27 મિનિટનો, એટલે કે અડધી કલાકનો આ પાર્ટ થવા આવ્યો છે. ચાલો હવે આ પૂર્ણ જ કરી દઈએ છીએ. ઉપરની શબ્દ જોડીની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ જોડી નીચેના કોષ્ટકમાં લખો, દાખલા તરીકે વુમન તો વીમેન બરાબર, તો એ તમારે અહીંયા પાઠમાંથી ગોતીને લખવાનું છે. દાખલા તરીકે મેન, તો કે MEN મેન. પછી પોસ્ટમેન, POSTMEN, તો કે POSTMEN પોસ્ટમેન બરાબર. એ રીતે તમારે પાઠમાંથી આજે આપણે પાઠ ભણ્યા ને એમાંથી જોડી ગોતીને લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા છે હું મારો પાર્ટ છે પૂર્ણ કરું છું. તમે છે આપણે આ પાર્ટ ટુ હતો તમારો, યુનિટ ટુ સ્ટાન્ડર્ડ 5 માટેનો પાર્ટ ટુ હતો. આની પહેલાં મેં પાર્ટ 1 આપેલો હતો, એ પણ લગભગ અડધી કલાકનો હતો, આજે પાર્ટ 2 હતો. ચાલો તો પાછું આછેરું થોડુંક જ્ઞાન મેળવી લઈએ કે પાર્ટ 2ની અંદર આપણે શું શું શીખ્યા છીએ. પાર્ટ 2ની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી આ ડાયલોગ્સ એટલે કે સંવાદ, જેને કન્વર્ઝેશન પણ કહેવામાં આવે છે, બે અથવા બેથી વધુ જેની વાતચીત, આ ડાયલોગ્સ ભણીએ આપણે. એમાં મેળાનો ડાયલોગ્સ હતો, જુદી જુદી વસ્તુઓ, રાણી રહીમ બંને વાતો કરી રહ્યા હતા. પછી એક્ટિવિટી 4B આપણે જોઈ, જેની અંદર આપણે મોટેથી બોલે એ પ્રમાણેના ઉચ્ચારણ સાથેના મેં તમને અર્થ પણ કહ્યા સ્પેલિંગની અંદર બરાબર. પછી ત્યારબાદ અહીં આપણે સિંગ્યુલર પ્લુરલ, આ બાજુ હતા સિંગ્યુલર નામ હતા, એના પ્લુરલ SES IES અને VES નિયમ મુજબ બરાબર, જે સિંગ્યુલર અને પ્લુરલ પ્લુરલના છે એની મુજબ આપણે શીખ્યા. પછી આ અનિયમિત હતા, જેમાં આ બે છે અનિયમિત નહોતા, આ બે વાઇફ અને નાઇફ પણ ભૂલથી તા ટેક્સ્ટબુકમાં અપાઈ ગયા હતા. આ બધા અનિયમિત રૂપો પણ આપણે શીખેલા.
હતા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે છે હું આ માટેના જે તમને સ્પેલિંગ છે જે વર્ડ્સ છે આપણે એ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ અને એ સિવાયના મેં તમને બીજા ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો જે કરતા પછી આવે છે વાક્યમાં સાદા વાક્યની અંદર બરાબર એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ સેલ વિલ શુડ વુડ કેન કુડ મે માઇટ મસ્ટ ડુ ડઝ ડીડ અને વોટ ટુ આ સહાયકારક ક્રિયાપદો છે એ પણ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશ અને આજના પાર્ટ ટુના તમારે સ્ટાન્ડર્ડ 5 યુનિટ 2 અને આજે પાર્ટ 2 ભણીએ આપણે એમાં આપણે બે એક્ટિવિટી કરી અને આ મેં તમને ગુજરાતી કરાવી એક્ટિવિટીનું એના સ્પેલિંગ પણ છે એ પણ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશ જેથી કરીને તમે સ્પેલિંગ ખાસ કરીને પાકા કરજો તો જ તમને આવડશે બરાબર આનું ભાષાંતર જે મેં એક્ટિવિટીમાં અત્યારે કરાવ્યું તે તો હવે મારો લેક્ચર છે અહીં પૂર્ણ કરું છું આશા રાખું છું કે આપનો દિવસ છે શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભારત